गुड मॉर्निंग जय श्री कृष्ण। अमे अपने पाठ चार मा केरी बारी मा सळु एमा जो पाना नंबर अमे क्या आव्या छे 38 पाना नंबर 38 आपणे जोड़का शीखी गया एना उपर अने पछी हवे शुं आवे छे के उनाळानी मिजबानी केरीना पापड़। तो अमे ए तो केरीना पापड़ तो शू के केरीना पापड़ बनावा माटे शू तैयारी करवी पड़े छे। तो अमे केरीना पापड़ बनावा माटे शू तैयारी करवी पड़े छे के केरीना पापड़ बनावा माटे बजार माथी ताड़ना जो ताड़ना झाड़ना पांदड़ा थी वड़ेली चटाई अने नीलगिरीना झाड़ना थांभला काथी पाकी केरीओ गोल अने खांड लावा पड़े छे। चटाई थांभला अने काथीनो उपयोग करी अने ऊंचो माचड़ो बनावो पड़े छे। एनो शू करवू पड़े छे ऊंचो माचड़ो बनावो पड़े छे। केरीना पापड़ बनावा माटे शू तैयारी करवी पड़े छे तो अमे केरीना पापड़ बनावा माटे आपणे बजारमां जईए छे अत्यारे शू करीए छे ताड़ना जो ताड़ना झाड़ना ताड़ आवे छे ने ऊंचो ताड़ એના ઝાડના પાંદડાની વણેલી ચટાઈ એના પાનના એના તાડના ઝાડના પાંદડાની વણેલી ચટાઈ નીલગીરીના ઝાડના થાંભલા અને કાથી પાકી કેરીઓ ગોળ અને ખાંડ લાવવા પડે છે। ચટાઈ થાંભલા અને કાથીનો ઉપયોગ કરી ઊંચો માચડો બનાવવામાં આવે છે। તો અમે જુઓ કે કેરીના પાપડ કેવી રીતે બનાવવામાં આવે છે એમાં આવશે કે કેરીના પાપડ કેવી રીતે બનાવવામાં આવે છે। તો કેરીના પાપડ બનાવવા માટે પાકી કેરીનો રસ કાઢીને તેને પાતળા સુતરાવ કાપડથી ગાળવામાં આવે છે જેથી તેમાં ગાંઠો કે રેસો રહી માચડા પર એકદમ પાતળું થર પાથરીને સૂર્યપ્રકાશમાં સૂકવવા દેવામાં આવે છે। આવી રીતે રોજ 4 અઠવાડિયા સુધી ચટાઈ પર કેરીના રસના થર કરવામાં આવે છે। તે સમયે સૂર્યપ્રકાશ પાપડ પર યોગ્ય રીતે મળતો રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે। યોગ્ય રીતે મળે છે એનું ખાસ આપણે ધ્યાન રાખવામાં આવે છે। તેની પર મૂળ ધૂળ ન ચટે હવે તેની પર ધૂળ ન ઉડે માટે રાત્રે બારીક સાડીથી તેને ઢાંકી દેવામાં આવે છે। એને શું કરવામાં ધૂળ ન ચટે એ માટે આપણે સાડી ઉપર ઢાંકી દઈએ છીએ। કોઈ પણ લાંબુ એને પટકું ઢાંકી દઈએ છીએ સારું ચોખ્ખું હોય કે તો 4 સેમી જેટલું જાડું થર તૈયાર થઈ જાય અને એટલે તેને બરોબર સુકાવા દઈએ। તેના ચોસલા પાડીને કાચની કોરી કરેલી બારણીમાં ભરી દેવામાં આવે છે। પછી આખું વરસ કેરીના પાપડની મદદથી કેરીનો સ્વાદ માણી શકાય છે। એ રીતના આપણે એનો અહીંયા આવે છે આમાં વાર્તા કેવી આવે છે તે અમે સાંભળજો। ઉનાળાની મિજબાની કેરીના પાપડ એટલે કેરીના પાપડની આપણે વાત કરી છે એ તો અલ્પેશ અને મહેન્દ્ર ગુજરાતના જૂનાગઢમાં રહે છે। અલ્પેશ અને મહેન્દ્ર ક્યાં રહે છે ગુજરાતના જૂનાગઢમાં રહે છે। બંને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડીમાં જ્યારે આંબા કેરીઓથી લચેલા હોય ત્યાં વિતાવતા હતા। તેઓને કાચી કેરીઓ મીઠા અને મરચા સાથે પણ ખાવી ગમતી હતી। આપણને પણ ઘણીવાર કાચી કેરી હોય છે મીઠું સાથે ખાઈએ છીએ અથવા તો ચટણી હોય છે મરચાની ચટણી બનાવીએ છીએ એનાથી પણ આપણે ખાઈ શકીએ છીએ। તો ઘરે તેમની માતા કાચી કેરી કંઈક અલગ પ્રકારની રાંધતી હતી। કાચી કેરીનું પણ શાક બનાવવામાં આવે છે તમે ખાધું કે નહીં અમે તો ઘરે શાક બનાવીએ છીએ કાચી કેરીનું શાક કાચી કેરી અને ડુંગળી આ બંનેનું શાક બનાવવામાં આવે છે। કાચી કેરીમાં ડુંગળી નાખવી એટલે
આપણે કાંદો નાખવો. તે ઘણા પ્રકારના કેરીના અથાણા પણ બનાવતી. શું છે એ? ઘણા પ્રકારના કેરીના અથાણા પણ બનાવતી. અથાણા કેરીની બીજી ઋતુ આવી ત્યાં સુધી સારા રહેતા હતા. અથાણા શું છે? કેરીની બીજી ઋતુ આવે ત્યાં સુધી અથાણું સારું જ રહે છે, એ બગડતું નથી. તો એક સાંજે જ્યારે જમતા હતા ત્યારે મહેન્દ્રએ પૂછ્યું, માં આપણી પાસે કેટલી બધી કેરીઓ છે, તો થોડી કેરીના પાપડ બનાવો. એને શું કહે છે એ મહેન્દ્ર એની મમ્મીને કે આપણે ઘરે કેટલી બધી કેરીઓ છે, તો આ કેરીનો થોડો પાપડ બનાવો. એને મમ્મીને પાપડ બનાવવા માટે કહે છે. તેમના પિતાએ કહ્યું, કેરીના પાપડ બનાવવામાં 4 અઠવાડિયાની સખત મહેનતની જરૂર પડે. શું એના પિતા શું કહે છે કે કેરીના પાપડ બનાવવામાં 4 અઠવાડિયાની સખત મહેનતની જરૂર પડે. જો તમે બંને 4 અઠવાડિયા સુધી દરરોજ અમને મદદ કરવાનું વચન આપો. શું કહે છે કે બંને જણા તમે અમને 4 અઠવાડિયા સુધી મદદ કરવાનું વચન આપો, તો આપણે ભેગા મળીને કેરીના પાપડ બનાવી શકીએ. શું કહે છે કે આપણે ભેગા મળીને કેરીના પાપડ બનાવી શકીએ. તો ક્યારે બનાવી શકે? કે એ લોકો બંને શું કરશે, મદદ કરશે તો બનાવી શકે. તો બંને ભાઈઓ મદદ કરવા માટે તરત જ માની ગયા. બંને ભાઈઓ મદદ કરવા માટે શું કર્યું? તરત જ માની ગયા. બીજા દિવસે બંને ભાઈ પિતા સાથે બજારમાં ગયા. તેઓ તાડના ઝાડના પાંદડાથી વણાયેલી ચટાઈ, નીલગીરીના ઝાડના થાંભલા, નારિયેળીની સાલમાંથી બનાવેલી દોરીઓ, થોડો ગોળ અને ખાંડ ખરીદી લાવ્યા. શું શું લઈને આવ્યા છે? તાડના ઝાડના પાંદડાથી વણેલી ચટાઈ અને નીલગીરીના ઝાડના થાંભલા, નારિયેળની સાલમાંથી બનાવેલી દોરીઓ અને ગોળ અને ખાંડ ખરીદી લાવ્યા. બંને ખરીદી લઈને આવ્યા છે. હવે આ બંને ભાઈઓ રમતા તમને દેખાય છે. કેરીની ઝાડ પાસે એ લોકો બંને શું કરે છે? રમે છે. ગામડામાં બધાને રમવાની મજા આવે છે. ઝાડ હોય ત્યાં આપણને ઘણી મજા આવે છે. અમે જો અહીંયા રમતા તમને દેખાય છે બાળકો. અમે એના પિતાજી છે, તમે શું કરે છે? મદદ માટે જાય છે. અમે અહીંયા કેરીનું શું કરે છે? કાપીને એ અથાણું બનાવવા માટે કરે છે. એનું અથાણુંને એને પાપડ બનાવવા માટે કરે છે. તો અહીંયા એમના માતા શું કરે છે? એ પણ એ પાપડ બનાવે છે, પાપડ બનાવેલો છે. તમે જુઓ બંને ભાઈઓ શું કરતા દેખાય છે, શું કરી રહ્યા છે. તો અમે જુઓ માએ પરસાળમાં તડકાવાળી જગ્યા સુધી શું કર્યું? પરસાળમાં તડકાવાળી જગ્યા સુધી બંને ભાઈઓએ થાંભલાની મદદથી ઊંચો માચડો બનાવ્યો. તેઓએ તે ચટાઈ માચડા પર ફેલાવી બાંધી દીધી. એટલે પાથરી દીધી અને પછી એને 4 બાજુથી બાંધી દીધી. તો બીજા દિવસે પિતાએ સરસ પાકેલી કેરીઓ પસંદ કરી. તેમણે એ કેરીનો માવો કાઢી એક મોટા વાસણમાં લીધો અને પછી તેણે કેરીના માવામાંથી રેસા જુદા કરવા માટે તેને પાતળા બારીક સુતરાઉ કાપડની મદદથી ગાળ્યો. જે આ અત્યારે દેખાય છે ને એ પિતાજીએ શું કર્યું? રસ કાઢી દીધો છે અને એ સુતરા કાપડની મદદથી એણે ગાળ્યો છે. પછી અલ્પેશે ગોળને તેમાં ખાંડ કે ગઠ્ઠા ન રહી જાય ત્યાં સુધી વાટ્યો. તેઓએ ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણમાં માવામાં ભેગા કર્યા. એ લોકોએ એક સરખા પ્રમાણમાં શું કર્યું છે? માવામાં ભેગા કર્યા છે.
અમે પાછળ પીએ છીએ. તો મહેન્દ્રએ ગોળ અને ખાંડ મોટા ચમચાથી હલાવીને ભેગા કર્યા. શું કર્યું? મોટા ચમચાથી હલાવીને ભેગા કર્યા. અને માએ પછી તે માવો ચટાઈ ઉપર પાતળું થર કરી પાથર્યું. પાતળું થર સૂર્યપ્રકાશમાં સુકાવવા માટે મૂકવામાં આવ્યું. સાંજે તેઓએ ચટાઈ ઉપર ધૂળ ના પડે તે માટે સાડી ઢાંકી. વાત કરીને કે તે માટે શું કરે છે, સાડી ઢાંકી, જે અમે ધૂળ ન પડે એ માટે શું કરવું પડે, સાડી ઢાંકી દે છે. લાંબી સાડી આવે છે એટલે ચટાઈ ઉપર ઢાંકી દે છે. અને બીજા દિવસે તેમણે ફરી થોડો કેરીનો માવો લીધો અને માવામાં તેમણે ગોળ અને ખાંડ ઉમેર્યા. પછી તેમણે તે માવો આગલા દિવસના થોર પર પાથર્યો. બંને ભાઈઓએ આ કામ આપવામાં આવ્યું આ બંને ભાઈઓને આ કામ આપવામાં આવ્યું. બંનેએ સાથે મળી અને ઘણા થોર એકથી એકની ઉપર એક પાથર્યા. આગળના 4 અઠવાડિયા વરસાદ ના પડે એવી તેઓ આશા રાખતા હતા. 4 અઠવાડિયા સુધી તેમણે થોર ઉપર થોર કર્યા. જ્યાં સુધી તે થોર 4 સેમી જાડું ન થયું અને સોનેરી કેક જેવું લાગવા લાગ્યું. થોડા દિવસ પછી માએ કહ્યું, કેરીના પાપડ તૈયાર છે, આપણે તેને કાઢીને કાલે ટુકડાઓમાં કાપીશું. શું કહે છે? કાલે તેને કાઢીને આપણે ટુકડાઓમાં કાપીશું. તો અમે જો ટુકડાઓમાં કાપીશું. બીજા દિવસે ચટાઈ માચડા પરથી નીચે લાવવામાં આવી. બીજા દિવસે શું કરે છે? ચટાઈને માચડા પરથી નીચે લાવવામાં આવી. કેરીના પાપડના નાના ટુકડા કર્યા. કેરીના પાપડના નાના ટુકડા કર્યા. બંને ભાઈઓએ તે ચાખ્યા. બંને ભાઈઓએ તે ચાખ્યા. તે સ્વાદિષ્ટ હતા. મહેન્દ્રએ કહ્યું, વાહ કેટલું સ્વાદિષ્ટ, આપણે પણ આ બનાવવામાં મદદ કરી હતી. એ લોકોને પણ ખુશી થઈ. એ લોકો પણ આ બનાવવામાં એ લોકોએ પણ મદદ કરી એટલા માટે એ લોકોએ ખુશી થઈ હતી. શું બનાવે છે? કેરીના પાપડ. એટલે એ બનાવવામાં એ લોકોએ પણ મદદ કરી, તેથી એ લોકોને પણ ઘણી ખુશી મળે છે. અને પાછા નેક્સ્ટ પીરિયડમાં, આવતા પીરિયડમાં આપણે એની પાછી સવાલ જવાબની હું ચર્ચા કરી જઈશ. ચલો બાય.